મોંઘવારી એક એવો શબ્દ જે સાંભળીને સામાન્ય વર્ગ ડરી જતો હોય છે. આપણે હમણાં છેલ્લા ઘણા દિવસથી જોઈએ છીએ કે પેટ્રોલના ભાવ વધ્યા, પછી ડીઝલના ભાવમાં વધારો થયો. હજી હમણાં જ થોડા દિવસ પહેલાની વાત કરું તો લીંબુના ભાવ આસમાને ચડ્યા હતા, અને હવે ઉનાળો આવતા શાકભાજીની આવક ઘટતા બધા જ શાકભાજીઓના ભાવમાં વધારો થયો છે. તો આપણે જોઈએ કે ઘરમાં વપરાતા ઘરના રોજબરોજમાં વપરાતા ટમેટાના ભાવ પણ આસમાને ચડ્યા છે. આજે આપણે ચરોતરનો અવાજ ટીમમાં જ આવી પહોંચી છે મોટી શાક માર્કેટે, અને આપણી સાથે જોડાયા છે ટમેટાના એક વેપારી. અત્યારે 40-60 રૂપિયા નો ભાવ છે ટામેટા નો. મીડિયમ ટામેટા 40 રૂપિયા કિલો, મોટા ટામેટા આવે 60 રૂપિયા કિલો. અહીંયા ટમેટા ખરીદવા માટે આવનાર ગૃહિણીઓને આપણે પૂછીએ કે આ ટમેટાના વધતા ભાવથી તેમના ઘરમાં અને રસોડાના બજેટમાં શું ફેરફાર થયો છે. જી, આપનો પરિચય આપશો. નેહલ રાઠોડ, અને હું અહીં આણંદ ચાવડાપુરા વિસ્તારમાં રહું છું. હવે ટામેટાની વાત કરીએ તો ટામેટા વગરનું શાક તો ભાવતું જ નથી, અને કોઈ બી ગમે તે વાનગી બનાવી હોય ટામેટાની જરૂર તો પડે જ છે. અને ટામેટું ના નાખ્યું હોય ને તો કદાચ એ શાક દાળ જોવાના બી ના ગમે, અને સલાડ તો ખાવાય જ નહીં ભાવ સાંભળીને. એટલે ઓછો ભાવ હોય તો છૂટથી ઉપયોગ કરાય, નહીં તો ઘણી વાર તો અડધું કાપીને અડધું ફ્રીજમાં મૂકી દેવું પડે, અને બીજા દિવસે ઉપયોગ કરે બગડી જાય તો ફેંકી દેવા પડે. એટલે ખોટ તો જાય છે જ એમ નહીં, એટલે ઓછા લઈ જઈને ઓછા વાપરીએ છીએ, પણ એના વગર ચાલતું તો નથી જ. એટલે ભાવ ઘટી જાય તો સારું. થેન્ક યુ. છેલ્લા એક મહિનામાં ટમેટાના ભાવમાં 50-50 નો વધારો થતા સામાન્ય વર્ગોની ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાયું છે. તો આપણે જોઈ રહ્યા છીએ આ ગૃહિણીના જણાવ્યા મુજબ ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છીએ કે પેટ્રોલ ડીઝલ અને લીંબુના ભાવમાં વધારો જોવા મળ્યો હતો, પણ હવે ઉનાળો શરૂ થતા શાકભાજીની આવક ઘટતા દરેક શાકભાજીમાં ભાવનો વધારો જોવા મળે છે, અને સામાન્ય વર્ગમાં રોજબરોજ ઉપયોગમાં લેવાતા ટમેટાઓનો ભાવ આસમાને પહોંચ્યો છે. શાક માર્કેટના બીજા એક વેપારી આપણી સાથે જોડાયા છે. તો વડીલ, ટમેટાનો ભાવ વધ્યો છે, એમના વિશે તમે શું કહેવા માંગશો? 60 રૂપિયા તો આજે 40 રૂપિયા 50 રૂપિયા છે, આજે ભાવ ઓછો થયો, આવક વધે તો ભાવ ઓછો થાય. ટમેટાની ગરાગી કેવી છે આપની? ટમેટાની ગરાગી નથી, ઓછી છે, લોકો ખાય છે. આપણે જોઈ શકીએ છીએ કે ટમેટાના ભાવ આસમાને વધતા વેપારીઓની ઘરાગીમાં પણ તમને ફેરફાર જોવા મળ્યો છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કેમેરામેન સાહિલ કુંભાણી મારફતે. ચરોતરનો અવાજ ટીમ આજે મોટી શાક માર્કેટ આવી પહોંચી છે, અને ત્યાં અમને શાકભાજીના વધેરા ભાવ વિશે જાણકારી મળી છે. ટમેટાના ભાવ આસમાને ચડતા આણંદની લારીઓ વાળાને પણ મુશ્કેલીઓ સર્જાઈ છે. તેઓનું કહેવું છે કે લારીઓમાં ટમેટા ન જોવા મળતા ગ્રાહકો લારીઓ પર આવતા નથી, અને ટમેટાના વેપારીઓ પણ કહે છે કે ટમેટાના ભાવ આસમાને ચડતા સામાન્ય વર્ગ ટમેટા ખરીદી શકતો નથી, આ માટે ટમેટાની ઘરાગી વધી છે. Thank you.
આવાજ અહેવાલ માટે અમારી સાથે જોડાયેલા રહેજો. કેમેરામેન સાહિલ કુંભાણી સાથે હું છું ખુશી બેલડિયા. ચરોતરનો અવાજ.